કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલાઓની અમુક વસ્તુઓ હોય છે જેની ઉપર પતિનો કોઈ અધિકાર નથી હોતો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો છત્તીસગઢ ની બિલાસપુર હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે જે નિર્ણયમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલાઓની અમુક વસ્તુઓ હોય છે જેની ઉપર પતિનો કોઈ અધિકાર નથી હોતો ત્યારે કઈ વસ્તુ બાબતે હાઈકોર્ટ દ્વારા નિર્ણય અપાયો છે અને શું છે સમગ્ર મામલો તે વિશે વાત કરીએ સ્ત્રી કેસની સુનાવણી દરમિયાન બિલાસપુર છત્તીસગઢની હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે કોર્ટે કહ્યું કે લગ્ન લગ્ન કે વિદાય પહેલા સ્ત્રીને ભેટમાં આપવામાં આવેલી મિલકતો પર અથવા તે પછી તેની સ્ત્રી ધન સંપત્તિ પર પતિનો કોઈ અધિકાર નથી છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે લગ્ન લગ્ન કે વિદાય પહેલા અથવા તે પછી સ્ત્રીને ભેટમાં આપવામાં આવેલી મિલકતો તેની સ્ત્રી ધન મિલકતો છે તેણીને તેની ખુશી માટે ખર્ચ કરવાનો સંપૂર્ણ અધિકાર છે આના પર પતિનો કોઈ અધિકાર નથી બિલાસપુર હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે પતિ સંકટ સમયે તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ તેમ છતાં તેની પાસે તેની કિંમતી વસ્તુઓ અથવા મિલકત તેની પત્નીને પરત કરવાની નૈતિક જવાબદારી છે સ્ત્રીધન મિલકત સંયુક્ત મિલકત બની શકતી નથી ફેમિલી કોર્ટના એક કેસમાં લેવાયેલા નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે ફેમિલી કોર્ટ અંબિકાપુરના નિર્ણયને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ છત્તીસગઢ હાઈકોર્ટમાં સુરગુજા જિલ્લાના લુંદરા પોલીસ સ્ટેશનના રહેવાસી બાબુલાલ યાદવ દ્વારા તેમના એડવોકેટ દ્વારા પડકારવામાં આવ્યો હતો કલમ સત્યાવીસને ટાંકીને અરજદારે કહ્યું કે હજુ સુધી સ્ત્રી ધન પરત કરવા માટે સ્વતંત્ર અરજી સબમિટ કરવાની કોઈ વ્યવસ્થા નથી સ્વતંત્ર અરજી દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે વાંધો ઉઠાવીને તેને રદ કરવાની માંગણી કરવામાં